જય હિન્દ મિત્રો, વંદે માતરમ. કેમ છો તમે બધા? તમારું સ્વાગત છે મારી ચેનલ હેપી લાઇફસ્ટાઈલમાં. ઇઝી ટુ ગેટ સક્સેસ, ઓનલી ફોલો બેઝિક્સ. હા મિત્રો, આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ સીએએ વિશે, એનઆરસી વિશે, કે જેની અંદર આજે આ વિડીયોની અંદર 50 જેટલા અલગ અલગ મુખ્ય સવાલોને આપણે ભેગા કરીને એને એ રીતે હું તમને આજ જણાવીશ કે જેથી તમને ખ્યાલ આવી જશે સીએએ શું છે, એનઆરસી શું છે, અને એ અત્યારે જે આંદોલન ચાલી રહ્યા છે એનાથી જે આંદોલન કરી રહ્યા છે એને શું અસર થશે, આંદોલનની સિવાય અન્ય સામાન્ય વ્યક્તિઓને પણ આની કઈ રીતે અસર થશે, અને મુખ્યત્વે કે જે આંદોલન કરી રહ્યા છે એની સાથે શું કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે, અને ખાસ કરીને આંદોલન કરવું કઈ રીતે, તો આ મુખ્ય મુખ્ય સવાલ છે. એની સાથે સાથે આપણે મુખ્ય 50 સવાલોના જવાબ આ વિડીયોની અંદર તમને મળી જશે. તો ધ્યાનથી જોતા રહો આ વિડીયો કે જેની અંદર હું તમને જણાવી રહ્યો છું સીએએ શું છે, એનઆરસી શું છે. ખાસ જોજો જેથી તમને ખ્યાલ આવે, અને તમને કોઈ પણ માહિતી ના સમજાય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં એ તમારો સવાલ લખી શકો છો, જેથી એને માહિતી પણ હું તમને સરળતાથી આપીશ અને તમને સમજવામાં સરળતા રહે. તો જોતા રહો મારી ચેનલ હેપી લાઇફસ્ટાઈલ. હા મિત્રો, તો આપણે આ વિડીયોની અંદર કે જે અત્યારે આંદોલનો ચાલી રહ્યા છે એની બધી વધારે ચર્ચા નહીં કરીએ, પણ અત્યારે કે તમને માહિતી મળી રહે કે ભાઈ આપણું બંધારણ શું કહે છે, કે કોઈ પણ બિલ આવે તો એક નાગરિકે કઈ રીતે એનો વિરોધ કરવો જોઈએ, અને સુધારો જોઈએ છીએ તો સુધારો કરવો કઈ રીતે જોઈએ, એની જ આપણે ચર્ચા કરવાના છીએ. હું કોઈ પક્ષ કે વિપક્ષ વાળી વાત નહીં કરું, હું તમને જે એક નાગરિકને બેઝિક માહિતી હોવી જોઈએ કંઈ પણ આંદોલન કરવા સિવાય, જેમ કે ત્યાં તમને ઘણી વાર ખ્યાલ હશે કે આંદોલનની બહાર જયારે પણ કોઈ પત્રકાર કોઈ પણ વ્યક્તિને ઉભા રાખીને પૂછતા હોય છે કે તમે શેના માટે આંદોલન કરી રહ્યા છો, તો એના જે જવાબ હોય છે એ જવાબ જ એટલા વેલિડ નથી હોતા કે એ કંઈ કહી શકે. તો એમાં સૌથી વધારે બધાને એ જ પૂછવામાં આવે, ભાઈ સીએએ નો વિરોધ કરો છો તમે, તો સીએએ નું ફૂલફોર્મ શું છે, તમે એના વિશે શું જાણો છો? તો કોઈ બરાબર જવાબ આપી શકતું નથી. એ જ હું તમને આજે જવાબ આપવાનો છું કે ભાઈ સીએએ શું છે, એનઆરસી શું છે. તો સામાન્ય બાબતોથી શરૂઆત કરીને આપણે અંત સુધી હું તમને બે નો ડિફરન્સ જણાવી દઈ કે જેથી તમને ખ્યાલ આવે આ આખો મુદ્દો શું છે અને કઈ રીતનો છે. તો સીએએ છે કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ, નાગરિકતા સંશોધન બિલ, કે જે આપણા બંધારણમાં અત્યારે ડિસેમ્બર 2019 પાસ થયું હતું, અને જે અત્યારે હાલમાં આપણે જો વાત કરીએ તો 370 નો કાયદો ચાલ્યો ગયો, રામ મંદિર વાળો કિસ્સો પણ પતી ગયો, ત્યારે જે પણ કઈ અવ્યવસ્થા ઉભી ના થઈ એવી અવ્યવસ્થા ફક્ત આ બિલ પાસ થવાને થઈ. શા માટે થઈ? તો એનું કારણ છે કે જે અત્યારે સીએએ નો જે કાયદો પાસ થયો છે, જે એમેન્ડમેન્ટ બિલ પાસ થયું છે, એને જોડવામાં આવે છે એનઆરસી સાથે. હવે આખી ડીપમાં વાત કરી લઈએ કે જે કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ છે તો એની અંદર શું કહેવામાં આવ્યું છે. તો આપણા પાડોશી દેશ જેમાં વાત કરીએ તો પાકિસ્તાન છે, અફઘાનિસ્તાન છે, અને બાંગ્લાદેશના જે માઇનોરિટી રિલિજન એટલે કે જે માઇનોરિટી ધર્મના લોકો છે, જેની અંદર ધર્મની વાત કરીએ તો જે આ બિલની અંદર 6 ધર્મને એડ કરવામાં આવ્યા છે, તો એ છે હિન્દુ, શીખ, ઈસુ ખ્રિસ્ત, ખ્રિસ્તી લોકો, પછી પારસી, જૈન અને બુદ્ધિસ્ટ ધર્મના જે લોકો છે કે જે માઇગ્રેન થઈને ભારત આવેલા છે, કે જે ઘૂસણખોરી એ રીતે કહી શકાય કે જેને પોતાની કોઈ ઓળખ આપી નથી કે જેને જાણ કરી નથી, ફક્ત ત્યાંથી ઉત્પીડનથી ત્રાસીને એ આપણી ભારતની અંદર આવી ગયા છે, એને નાગરિકતા આપવાનું કામ સીએ દ્વારા કરવાનું છે. હા મિત્રો, આ સીએએ નો કાયદો નાગરિકતા આપવા માટે આપવામાં આવ્યો છે, ના કે કોઈ એક ધર્મ કે જે અત્યારે અંદર વાત કરીએ તો ઇસ્લામ ધર્મમાં જે મુસલમાન ધર્મની અંદર વાત કરવામાં આવી નથી, એ આનો કોઈ પણ હેતુ કોઈનો પણ નાગરિકતા છીનવાનો નથી. બીજી વસ્તુ અહીંયા જે કન્ફ્યુઝન થઈ છે એની વાત કરી લઈએ. કન્ફ્યુઝન એ રીતે ફેલાવવામાં આવે છે કે જે સીએએ નાગરિકતા આપવાનું છે જેમાં એક ધર્મની વાત કરવામાં આવી નથી, તો એને એ રીતે આને દર્શાવવામાં આવ્યું કે આનાથી એમની નાગરિકતા જતી રહેશે. પણ મિત્રો યાદ રાખો, નાગરિકતા અપાવવા માટે આની અંદર એક જે નાગરિકતા માટેના જે નિયમ છે ઉલટું એને સરળીકરણ કરવામાં આવ્યું છે, સરળ કરવામાં આવ્યું છે. કઈ રીતે? કે ભાઈ કોઈ પણ દેશમાંથી વ્યક્તિ જો ભારતમાં આવ્યો હોય તો પેલા નિયમ શું હતો કે ભાઈ 11 વર્ષ સુધી એ ભારતમાં રહે પછી નાગરિકતા માટે એપ્લાય કરી શકે છે, જેને ઘટાડીને 5 વર્ષ કરી દેવામાં આવ્યું છે. બીજી વસ્તુ, અહીંયા મુખ્યત્વે જે ડોક્યુમેન્ટ પણ માંગવામાં આવે છે એ ડોક્યુમેન્ટની વાત કરી લઈએ તો, જે ડોક્યુમેન્ટ મેન લિસ્ટ છે એમાંથી સામાન્ય વ્યક્તિ પાસે પણ જે ડોક્યુમેન્ટ હોય એની વાત કરીએ તો મુખ્યત્વે તો જન્મનો દાખલો,
કે જેને કહેવાય બર્થ સર્ટિફિકેટ, બીજું હોય છે જે શાળામાં લિવિંગ સર્ટિફિકેટ, ત્રીજું હોય છે કે તમારું વોટર આઈડી કાર્ડ, ચોથું છે તમારું આધાર કાર્ડ, પછી પાંચમું છે કે તમે કોઈ પણ પોલિસી લીધી હોય, કોઈ પણ ઇન્સ્યોરન્સ પોલિસી લીધી હોય તો ઇન્સ્યોરન્સ પોલિસી, પ્લસ તમે જ્યાં પણ રહેતા હોય ત્યાં ઘરના દસ્તાવેજ અથવા અન્ય કોઈ પણ ડોક્યુમેન્ટ કે જે તમારા હાલમાં ઓળખ કાર્ડને સાબિત કરી શકે, ભાઈ એ પણ ડોક્યુમેન્ટ તમે જમા કરો તો તમે નાગરિકતા મળી શકે છે. તો મિત્રો અહીંયા હવે કન્ફ્યુઝન ક્યાં થાય છે એ જણાવી દઉં કે જ્યારે આને એનઆરસી આરે જોડવામાં આવે છે તો એનઆરસીની અંદર મુખ્યત્વે જે 1971ની અંદર જે બાંગ્લાદેશ ભારતથી ભારત જે આપણે પહેલા પાકિસ્તાન પશ્ચિમ પાકિસ્તાન ને પૂર્વ પાકિસ્તાન ગણાતું હતું, તેમાંથી જે 1971માં બાંગ્લાદેશ આઝાદ થયું તો એ વખતે જે ત્યાંના યુદ્ધો ચાલતા હતા તો એ યુદ્ધોથી ત્રાસીને બાંગ્લાદેશના લોકો ત્યાંથી અસમ અને એ બધા એરિયાના જે આપણે નોર્થ ઇસ્ટ સ્પેશિયલ એરિયા કહેવાય છે ત્યાં બધા જતા રહ્યા હતા અને ત્યાં જ રહેવા લાગ્યા હતા. તો એ સમયે જેટલા લોકો બાંગ્લાદેશથી જે આપણા નોર્થ ઇસ્ટ એરિયામાં એટલે અસમ એરિયામાં જતા રહ્યા હતા તો ત્યાં એ લોકો વધારે વસતા હતા અને એ લોકોની વસ્તી વધારે હતી, તો એને નાગરિકતા સાબિત કરવા માટે જે આપણે અત્યારે વાત કરવાના છીએ એનઆરસી વિશે, નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન, તો એની અંદર એવડા લોકોએ 1971 પહેલા પણ પોતાના માતા પિતાને ડોક્યુમેન્ટ આપવા કમ્પલસરી હતા એનઆરસી લિસ્ટમાં આવવા માટે. તો એને ધ્યાનમાં લઈને સીએએ સાથે જોડીને એવી રીતે જાહેર કરવામાં આવે છે કે જો તમે 1971 પહેલા તમે તમારા પૂર્વજોના પણ એટલે પૂર્વજો એટલે કે તમારા ગ્રાન્ડ માતા પિતાના પણ ડોક્યુમેન્ટ નથી આપી શકવાના તો તમે નાગરિકતા છીનવાઈ જશે. પણ એ ખોટી વાત છે મિત્રો. તમે જો 1987 પહેલાનો તમારો જન્મ ભારતમાં થયો હોય તો તમે એના માટે મેં જે ડોક્યુમેન્ટ લિસ્ટની તમને વાત કરી એ કોઈ પણ ડોક્યુમેન્ટ એક પણ ડોક્યુમેન્ટ આપો તો તમને નાગરિકતા મળી જ જશે. અને તમારો જન્મ ભારત ભૂમિમાં થયો હોય અથવા તમારો જન્મ તો ભારત ભૂમિમાં થયો જ છે પણ તમારા માતા પિતામાંથી પણ કોઈનો જન્મ ભારતમાં થયો હોય તો પણ તમે નાગરિકતા મેળવવા માટે હકદાર છો. સાથે સાથે અહીંયા એક પણ ચર્ચા કરી લઈએ જે તમને કોઈ નથી જણાવતું. માની લો કે તમે ભારતના નાગરિક છો પણ કોઈ કન્ડિશનમાં જો કોઈ અત્યારે ખાસ આ સવાલ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ઇન્ટરવ્યુમાં પણ પૂછવામાં આવે છે એટલે હું સાથે લઈ લઉં છું કે કોઈ બાળકનો જન્મ વિમાનની અંદર થાય અને વિમાન 2 દેશની બોર્ડરની વચ્ચે હોય અથવા હવામાં હોય કે ભાઈ હજી નથી એ ભારતની અંદર કે નથી અન્ય કોઈ દેશની અંદર તો એ કોનું નાગરિક લઈ શકે છે તો કે જે ભારતની લઈ શકે છે પણ જેની નાગરિકતા લેશે એ પછી એનું નાગરિક ગણાશે. તો આ એક મુખ્ય ચર્ચા હતી નાગરિકતા માટે કે ભાઈ એ જે બિલનો મુખ્ય હેતુ નાગરિકતા આપવાનો છે એ કોઈની નાગરિકતા છીનવી શકતું નથી. અને હવે રાહત માટે ગવર્મેન્ટે એનપીઆરની પણ ઘોષણા કરી દીધી છે. એનપીઆર શું છે એની આપણે ચર્ચા આગલા વિડીયોમાં કરશું જેથી તમને ખ્યાલ આવશે. અહીંયા મારો મુખ્ય ઉદ્દેશ હતો કે તમે પેલા સમજો કે શું છે સીએએ અને શું છે એનપીઆર અને શું છે એનઆરસી. હવે માત્ર યાદ રાખો એનઆરસીની વાત અસમ પૂરતી જ લિમિટેડ હતી. એ એનઆરસીને સીએ સાથે જોડીને અફવાઓ ફેલાવવામાં આવી હતી જેના અફવાનો શિકાર સામાન્ય લોકો થઈ ગયા હતા કે જેને બંધારણની પાકી માહિતી નથી હોતી, જેને બિલની પાકી માહિતી નથી હોતી. હવે અહીંયા મુખ્ય હવે ચર્ચા કરી લઈએ કે એનઆરસી જોડવાનું કારણ શું છે. કારણ કે બીજેપીએ 2019ના ચૂંટણી મસોદાની અંદર ખાસ વાત કરી હતી કે એનઆરસી લાગુ થઈ જશે 2024ની અંદર, તો એને આની સાથે જોડી દેવામાં આવ્યું છે. જ્યારે એનઆરસીની કોઈ પણ વાત થઈ નથી અને અત્યારે જ્યારે આ વાત એટલી ઉગ્ર થઈ ગઈ છે તો ત્યારે ગવર્મેન્ટે એનપીઆરની પણ વાત કરી છે અને એનપીઆરની વાત આપણે આગલા વિડીયોની અંદર કરશું. હવે વાત કરી લઈએ તમારી કામની વાત, તમને મહત્વના જે સવાલ છે એની વાત કે કોઈ પણ બિલ આવ્યું એનો વિરોધ કરવો હોય તો કરવો કઈ રીતે. તો યાદ રાખો તમારે કોઈ પણ બિલનો વિરોધ કરવો હોય તો સરકારની 3 પાંખ છે, જેમાં 3 પાંખની વાત કરીએ તો એક છે જેને કહેવાય છે કારોબારી, બીજું છે જેને કહેવાય છે ધારાકીય અને ત્રીજું છે એને કહેવાય છે ન્યાયતંત્ર. એટલે તમને સરળ શબ્દોમાં સમજાવી દઉં, તમને અત્યારે નહીં સમજાવ્યું કે ભાઈ તમે કોઈ પણ બિલ પાસ થયું એનો વિરોધ કરવા માંગો છો, એનો વિરોધ તમારે કરવો તો કરવો કઈ રીતે, તો સરકારના પ્રતિનિધિઓને તમે જાણ કરી શકો છો. સૌથી વધારે મહત્વની વાત કે જે સામાન્ય લોકોને ખબર જ નથી હોતી કે આંદોલન કરવું તો આંદોલન કરવું કઈ રીતે, તો એની અંદર હું તમને અત્યારે વાત કરી દઉં. તો મુખ્યત્વે કે તમને કોઈ પણ બિલના વિશે વિરોધ છે તો તમે આપણા વિધાનસભા સદસ્ય જેને એમએલએ કહેવાય છે તમે એને લેખિતમાં જાણ કરી શકો છો, અથવા લોકસભા અથવા રાજ્યસભાના મંત્રીઓ જેને એમપી કહેવાય છે તમે એને પણ લેખિતમાં જાણ કરી શકો છો. એ કહેવાય છે કારોબારી અધ્યક્ષો, તમે સીધા આપણે કેન્દ્ર સરકારને એટલે પીઓએમઓમાં પણ લેખિત અરજી કરી શકો છો અને આના માટે તમે એમને પ્રોટેસ્ટ કરી શકો છો. બીજી વસ્તુ છે
વાત કરીએ તો ધારાકીયની અંદર કે તમે તમારા એરિયાના ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને લેખિતમાં અરજી કરી શકો છો કે ભાઈ જે આ બિલ લાવવામાં આવ્યું છે એ જે આપણા લોકોના હિત માટે હોવું જોઈએ, પણ એમાં હિત દેખાતું નથી અથવા કંઈ પણ અમને ચિંતા જણાય છે, તો આની વિશે પૂરી માહિતી અમારે જોઈએ છે અથવા આમાં સુધારો કરો અને તમે પાછું ખેંચો એની તમે વાત ત્યાં કલેક્ટરને રજૂ કરી શકો છો કે જે કલેક્ટર પછી એની એ વાત તમારી કેન્દ્ર સુધી પહોંચાડશે. ત્રીજી અને મુખ્યત્વે છે એ છે ન્યાયતંત્ર. તમે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં પણ આના માટે પિટિશન દાખલ કરી શકો છો. હવે મહત્વની વાત સમજી લો કે આંદોલન કરવું જોઈએ તો આંદોલન કઈ રીતે કરવું જોઈએ એ મેં તમને જણાવ્યું. આંદોલન શાંતિપ્રિય કરવું જોઈએ. હવે ઉગ્ર આંદોલન કરવાથી શું થશે? તો યાદ રાખો મિત્રો, ઉગ્ર આંદોલન કરવાથી જે સરકારી સંપત્તિ છે એને તોડવાથી, પોલીસો ઉપર અત્યાચાર કરવાથી, પથ્થરમારો કરવાથી કે કોઈ પણની સાથે હિંસા કરવાથી બિલમાં કોઈ સુધારો નહીં થાય. કારણ કે એને કરવા માટે મેં તમને ત્રણ રસ્તા જણાવ્યા છે. એ ત્રણ રસ્તા છે એ સામાન્ય વ્યક્તિ માટે પણ છે, એ સરકારી વ્યક્તિ માટે પણ છે, એ નેતાઓ માટે પણ છે અને બધા માટે એ જ છે. તમારે એ જ કરવું પડશે અને એનાથી જ બદલાવ આવશે. ઉગ્ર આંદોલન કરવાથી અને પોલીસ ઉપર પથ્થરમારો કરવાથી બિલની અંદર કોઈ પણ ફેરફાર થશે નહીં. બીજી વસ્તુ, તમે કોઈ પણ વ્યક્તિની વાતમાં આવીને જો ઉગ્ર આંદોલન કરો પણ છો તો પણ જે અત્યારે સીસીટીવી કેમેરા છે રોડની ઉપર અથવા ડ્રોન દ્વારા જે શૂટિંગ કરવામાં આવે છે એની અંદર જો કોઈ સંદિગ્ધ વ્યક્તિ આઈડેન્ટિફાય થઈ જાય છે તો એ વ્યક્તિ વિરુદ્ધ પણ કેસ થઈ શકે છે. જેટલી પણ સંપત્તિનું નુકસાન થયું છે એ સંપત્તિનો ટોટલ ખર્ચો એ વ્યક્તિ પાસેથી લઈ શકાય છે. સરકાર પાસે આટલું પ્રાવધાન છે. સાથે સાથે એટલું જ નહીં, તમને 14 વર્ષની કેદ પણ થશે. તો કોઈની વાત સાંભળીને ઉગ્ર આંદોલન કરવા માટે ઉશ્કેરાય ના જવું. પહેલા પૂરેપૂરી જાણકારી લેવી અને જાણકારી લેવા માટે તમે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ અંડરમાં તમે આ બિલની કોપી પણ મંગાવી શકો છો સરકાર પાસે. અને એને સમજાવવા માટે જો તમને ના સમજાય તો મેં તમને જેટલા પણ વ્યક્તિઓ જણાવ્યા એ વ્યક્તિઓ પાસે પણ જઈને તમે જવાબ લઈ શકો છો. અથવા અત્યારે તમે જે આ ઓનલાઈન માધ્યમ છે ઓનલાઈન માધ્યમને અંડરમાં પણ એક્સપર્ટ પાસે તમે સલાહ લઈ શકો છો. હવે અહીંયા વાત કરી લઈએ કે સામાન્ય વ્યક્તિને પણ આની કઈ રીતે અસર થશે. તમે ઘણા જોયા હશે કે જે આ અંદર પોલીસ જે વ્યવસ્થા જાળવી રહી છે એની અંદર ઘણા બધા સંગઠનો છે કે જે વ્યવસ્થા જાળવવામાં એને મદદ કરે છે. શા માટે એવી કરવાની ફરજ પડે છે તો એ પણ જાણી લો મિત્રો. કારણ કે જો વાત આવી જ છે તો તમને જાણ કરી દઉં કે હવે આ વાત મેં તમને જે કીધી કે જાહેર સંપત્તિ જે સરકારી સંપત્તિ છે એનું તમે નુકસાન કરો છો તો કોઈ પણ વ્યક્તિ પકડાય છે જે સૂત્રધાર વ્યક્તિ ગણાય છે એ આંદોલન માટે, હિંસક આંદોલન માટે અથવા અનૈતિક પ્રવૃત્તિ માટે, તો એની પાસે ખર્ચ વસૂલ કરવામાં આવે છે. માની લો કે કોઈ પણ વ્યક્તિને પકડવામાં આવતો નથી, કોઈ કાયદાકીય કાર્યવાહી થતી નથી. કારણ કે જે માસ છે, ક્રાઉડ છે કે જે મોબ છે એમાં કોઈ એક વ્યક્તિ નથી પકડાતો તો બધા વિરુદ્ધ કેસ થતો નથી. તો હવે સરકારની આ જેટલી સંપત્તિનું નુકસાન થયું છે એ બધી સંપત્તિ સરકાર ફરીથી બનાવશે અને એ જેટલો ખર્ચો થશે એ ખર્ચો હરેક વ્યક્તિને વેરાની અંદર ચૂકવવાનો રહેશે. તો યાદ રાખો મિત્રો, આપણે સરકારની કોઈ સંપત્તિ નથી તોડી રહ્યા, આપણે આપણી જ સંપત્તિઓ તોડી રહ્યા છીએ. કારણ કે એનો ખર્ચ અંતે આપણે જ ભરવાનો થશે. તો આને ધ્યાનમાં લઈને ખાસ ઘણા બધા સંગઠનો છે જે અત્યારે પોલીસ વ્યવસ્થાની અંદર મદદરૂપ થાય છે અને લોકોને સમજાવે પણ છે કે કોઈ પણ વસ્તુ છે તમારે એનો જવાબ જોઈએ છે તો એના માટે કઈ કઈ જગ્યા છે ત્યાં તમારે જવું જોઈએ. હું આશા રાખું છું કે આની અંદર જે મુખ્ય 50 સવાલો હતા એ બધાને મેં જોડીને એક વિડીયો બનાવ્યો હતો કે જેથી તમને આ બધું સમજમાં આવી જાય. અને હજી જો નથી સમજાયું તો તમારે તમારો કોઈ પણ સવાલ મને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો, એનો પણ વિડીયો બનાવી જેથી તમને સરળતાથી સમજાઈ જશે. તો જોતા આવાના અવનવા અપડેટ માટે જોતા રહો મારી ચેનલ હેપી લાઇફસ્ટાઇલ. હવે અંતે યાદ રાખો મિત્રો, જીવન પાસે કંઈ શીખવું હોય તો હસતા અને જીતતા શીખો. જીવન પાસે કંઈ શીખવું હોય તો હસતા અને જીતતા શીખો. કારણ કે એ હાડતા અને રડાડતા તો હંમેશા શીખવી જ દે છે. તો બસ આની સાથે વિડીયોનો અંત કરશું. જય હિન્દ, વંદે માતરમ. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.